કચ્છના મુન્દ્રા સરપંચને ગંદકી ફેલાવનાર સામે લાલ આંખ કરી છે કચ્છના મુન્દ્રામાં આવેલી ગ્રામ પંચાયત દ્વારા સરપંચની લાલ આંખ જોવા મળી રહી છે જાહેરમાં અઠવાડો ફેંકતા વેપારીઓને રસ્તો સાફ કરાવવામાં આવ્યો છે જેમાં પાંચ જેટલા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી સરપંચ દ્વારા સ્વચ્છતા અભિયાનને સાર્થક અને પ્રેરણાત્મક પૂરું પાડતું આ ઉદાહરણ પ્રેરકરૂપ છે કચ્છના મુન્દ્રા શહેરમાં સરપંચ દ્વારા જે વેપારીઓ દ્વારા રસ્તા પર કચરો ફેંકવામાં આવી રહ્યો છે તેમની પાસે જ સાફ કરાવવામાં આવી રહ્યો છે એટલે પાંચ વેપારીઓ સામે આવી કાર્યવાહી કરવામાં આવી છે જે પ્રેરણા પૂરી પાડે તેવું છે અને મુન્દ્રાના શહેરમાં જે ગંદકી ફેલાવે છે તેની સામે લાલ આંખ કરવામાં આવી છે દેશભરમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને સફા અભિયાનના સ્વચ્છતાને મોહિમ કરવામાં આવી રહી છે અને સ્વચ્છતા મજ પ્રભુતાનો વાસ છે તેવું વર્ષોથી કહેવામાં આવ્યું છે પરંતુ માણસો કેટલી સ્વચ્છતા રાખે છે તે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છના મુન્દ્રામાં સરપંચ દ્વારા સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે એક તરફ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા માત્ર ફોટા પડાવીને સ્વચ્છતાના નામે પેપરમાં કટિંગ કરાવી અને મીડિયામાં ફોટા પડાવી અને ફેસબુક અને ટ્વિટર પર સ્વચ્છતા ચલાવતા હોય છે ત્યારે હકીકતમાં સ્વચ્છતા ક્યાં છે તે એક સવાલ ઉપસ્થિત થતો હોય છે ત્યારે આ સવાલનો જવાબ આપી રહ્યા છે કચ્છના મુંદ્રા શહેરના સરપંચ મુંદ્રા શહેરના સરપંચ દ્વારા જે વેપારી દ્વારા ગંદકી ફેલાવવામાં આવી રહી છે તેમની સામે જ લાલ આંખ કરવામાં આવી છે અને જાહેરમાં જે એઠવાડો ફેંકે છે અને ગંદકી કરે છે તેવા વેપારીઓની સામે પગલાં ભરવામાં આવ્યા છે પાંચ જેટલા વેપારીઓની સામે કાર્યવાહી કરી અને તેમને જે ગંદકી કરવામાં આવી હતી તેમના દ્વારા તે તેમના પાસે જ સાફ કરાવવામાં આવી રહી છે આ છે સફાઈ અભિયાન સાચું સફાઈ અભિયાન કે જે ગુજરાત અને દેશમાં અને દેશભરમાં ગુજરાતમાં એક તરફ નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવે છે બીજી તરફ ગંદકીના ડગલે ડગલા જોવા મળતા હોય છે જ્યારે માણસમાં જો પરિવર્તન જ ન આવતું હોય સ્વચ્છતા બાબતમાં તો તેને માત્ર ફોટા પડાવી અને માત્ર મીડિયામાં ચમકવા ચમકાવી અને સ્વચ્છતા કરવું તે એક આરોગ્યપ્રદ ન કહી શકાય પરંતુ જો હકીકતમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવું હોય તો આ સરપંચ એક પ્રેરણાત્મક છે અને વેપારીઓને જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહી ખરેખર સરાહનીય છે કે આવા જો સરપંચ ઓગણીસ હજાર ગામડાઓમાં પેદા થાય અને ઉત્પન્ન થાય દરેક ગ્રામ પંચાયતમાં તો તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતાનું અભિયાન મિશન જે છે તે સફળ થાય પરંતુ સરપંચો દ્વારા આ પ્રમાણે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે જે માણસ કચરો ફેંકે છે તેની પાસે જ કચરો સાફ કરાવવો જોઈએ જો એ પ્રમાણે કરવામાં આવે તો સ્વચ્છતા અભિયાન ખરેખર સાર્થક થશે હાલમાં તો આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ મુદ્રાના સરપંચ છે જેઓ ગંદકી ફેલાવનાર વેપારીઓ સામે પગલાં ભર્યા છે અને વેપારીઓની પાસે જ સાફ સફાઈ કરાવી રહ્યા છે આ છે સાફ સફાઈની સાચી પ્રેરણા પૂરું પાડતું અને આ ઉત્તમ ઉદાહરણ ઉદાહરણ પૂરું પાડતા મુદ્રાના સરપંચ દ્રશ્યમાં જોઈ શકાય છે સ્વચ્છતા અભિયાન જો મિશનને સફળ બનાવવું હોય તો માત્ર થોડા જ વર્ષોમાં આ મિશન સફળ થઈ શકે પરંતુ દરેક માનવ માણસ માનવ બની અને પોતાની જાતને સ્વેચ્છાએ સ્વચ્છતામાં માનતો થશે ત્યારે ખરેખર સ્વચ્છ દેશ રાજ્ય ગુજરાત શહેર અને તાલુકા બનશે પરંતુ જ્યાં સુધી માણસમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી સ્વચ્છતાના નામે માત્ર ફોટા અને મીડિયામાં ચમકતા રહેશે હકીકત કંઈક અલગ જ હશે હાલમાં તો ચર્ચાનો વિષય બન્યો છે મુદ્રાના સરપંચ કે જેઓએ જે વેપારી ગંદકી કરી છે તેમની પાસે જ સાફ સફાઈ કરતા દ્રશ્યમાં કંડારાયા છે હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં મુંદ્રા શહેરમાં કેટલા